નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ત્રણ રીંછની વાર્તા. ચલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. એક જંગલ હતું, એમાં ત્રણ રીંછ રહેતા હતા. એક મોટો, એક વચલો અને એક નાનચુક. એમણે એક ઘર જોયું. એમને થયું, આપણે પણ ઘર બનાવીએ. લાકડા કાપ્યા, માટી લીધી, પાણા લીધા, એક ઘર બનાવ્યું. લાકડાનું ઘર બનાવ્યું, એમાં બે ઓરડા કર્યા, એક રસોડું કર્યું. એક ઓરડામાં ત્રણ ખાટલા મૂક્યા, એક મોટો, બીજો વચલો અને ત્રીજો નાનચોક. બીજા ઓરડામાં ત્રણ ટેબલ મૂક્યા, એક મોટું, બીજું વચલું અને ત્રીજું નાનચોક. ટેબલ પાસે ત્રણ ખુરશી મૂકી, એક મોટી, બીજી વચલી અને ત્રીજી નાનચીક. ટેબલ ઉપર વાટકા મૂક્યા, એક મોટો, બીજો વચલો અને ત્રીજો નાનો. વાટકામાં ત્રણ ત્રણ ચમચા પણ મૂક્યા, એક મોટો, બીજો વચલો અને ત્રીજો નાનો. રીંછ કહે, રસોઈ કરીએ. રસોડામાં રસોઈ કરી, રાબ બનાવી, ગોળ નાખીને રાબ બનાવી, ઘડી ઘડી રાબ બનાવી, રાબને વાટકામાં નાખી, વાટકા ટેબલ પર મૂક્યા. પછી કહે, રાબ ગરમ છે, બહુ ગરમ છે, ચાલો જરા ફરી આવીએ, પછી ખાશું. ત્રણ રીંચ ફરવા ગયા, ટપ 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 કરતા ફરવા લાગ્યા. બાજુમાં એક ઘર હતું, એમાં એક નાની છોકરી રહેતી હતી. એ ફરવા નીકળી, એણે રીંછનું ઘર જોયું. એ કહે, ચાલો ને રીંછભાઈ સાથે રમવા જઈએ. ઘર આગળ જઈ કહે, બારણું ઉગાડો, બારણું ઉગાડો. પણ કોણ ઉગાડે? અંદર તો કોઈ ન હતું. છોકરીએ બારણાને ધક્કો માર્યો, બારણું ઉગડી ગયું. છોકરી અંદર ગઈ. પહેલા ઓરડામાં ખાટલા હતા, ખાટલા માથે ગાદલા હતા, ગાદલા માથે ઓછાડ હતા, ઓશિકા પણ હતા, ઉડવાની ચાદર હતી. છોકરી કહે, ચાલો ખાટલા ઉપર ચડીએ. ભાઈ, આ તો બહુ મોટો ખાટલો, આના પર કેમ ચડાય? આ એ મોટો, આના ઉપર ના ચડાય. આ નાનચોક છે, આ મારો ખાટલો. ચાલો બીજા ઓરડામાં જોઈએ. જોઈએ તો ખરા. છોકરી બીજા ઓરડામાં ગઈ. એમાં ત્રણ ટેબલ, ત્રણ ખુરશી. ભાઈ, આ તો બહુ મોટી ખુરશી, આના પર ના ચડાય. આ એ મોટી, આ નાનચીક છે, ચાલો આ ખુરશી ઉપર બેસીએ. છોકરી બેઠી. આ શું છે? આ તો રાબ લાગે છે, લાવો ખાઈએ. છોકરીએ ચમચો લીધો, ચમચામાં રાબ લીધી, ખાધી, ઘડી ઘડી, સરસ, લાવો ખાઈએ, આ તો ભાવે. છોકરી બધી રાબ ખાઈ ગઈ. હાશ, હવે જરા આરામ કરીએ. પહેલા ઓરડામાં ગઈ. નાનચો ખાટલો હતો ને, સુઈ ગઈ, ઓઢીને સુઈ ગઈ. ત્યાં તો રીંછ પાછા આવ્યા, ફરીને પાછા આવ્યા, ટપ 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 કરતા પાછા આવ્યા. ચાલો ચાલો, ભૂખ લાગી છે, રાબ ખાઈએ. ખુરશીમાં બેઠા. મોટું કહે, આ ટેબલ કોણે હલાવ્યું? વચલું કહે, મારા ટેબલને કોણ અડ્યું છે? નાનું કહે, મારી રાબ કોણ ખાઈ ગયું?
એને તો બૂમ પાડી, બોલો રાગ કોણ ખાઈ ગયો? છોકરી જાગી ગઈ, જુએ તો રીંછ, રીંછ બૂમ પાડે છે. છોકરી બોલે, ભાગો ભાગો, મારી માંથી કૂદીને ભાગો. રીંછ જોઈ ગયું, પાછળ દોડ્યું, બાણો ગાળો બાણો ગાળો, તમારી છોકરી મારી રાબ ખાઈ ગઈ છે, એને મારવી છે. બા કહે, અરે રીંછભાઈ, બહેનને મરાય, તો તમારી સાથે રમવા આવી હતી, તમે ન હતા, ભૂખી હતી તે રાબ ખાધી, તમારી સાથે રમવા ન આવે. રીંછ કહે, એમ મારી સાથે રમવા આવી હતી? ભલે આવે, તો મને ગમે, અમે સાથે રમીએ, અમે સાથે જમીએ, કેવી મજા, ભલે તો આવજો. છોકરી કહે, આવજો રીંછભાઈ, હું રમવા આવીશ, આવજો આવજો. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.